સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ હનુમાનજી મંદિર આગળ પીવાના પાણીના વાલકોકની કુંડીમાં કેટલાય દિવસોથી દૂષિત પાણી ભરાઈ રહેતા દુર્ગંધ મારે છે અને પ્રાંતિજ પાલિકામાં જાણ કરવા છતાં કોઈ જ કાર્યવાહી ના થતા વેપારીઓ તથા ત્યાંથી રોજિંદો અવરજવર કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। પ્રાંતિજના હાદ સમાન હનુમાનજી મંદિર ચોક વિસ્તારમાં આવેલ શુદ્ધ પીવાના પાણીના વાલકોકની કુંડીમાંથી દુર્ગંધ મારે છે અને દુર્ગંધને લઈને આજુબાજુના વેપારીઓ તથા ત્યાંમાંથી અવર જવર કરતા લોકોને દુર્ગંધને લઈને નાકના ટેરવા પણ ચડી જાય છે। તો બીજી તરફ પાણીના પીવાનો વાલ કોક હોય કુંડીનું દુર્ગંધયુક્ત દૂષિત પાણી જો મિક્સ થશે તો રોગચાળાને પણ ભીતિ જોવા મળી રહી છે અને આ કુંડી ખુલ્લી હોવાથી ગાય કે અન્ય પશુ પડવાની પણ ભીતિ જોવા મળી રહી છે। તો હાલ તો દુર્ગંધ મારતા આજુબાજુના વેપારીઓ તથા ત્યાંથી રોજિંદુ અવર જવર કરતા લોકો દ્વારા પ્રાંતિજ પાલિકામાં જાણ કરવા છતાંય પાલિકામાંથી કોઈ કાર્યવાહી ન થતાં વેપારીઓ તથા અહીંથી અવર જવર કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો બીજી બાજુ જો કુંડીમાં રહેલ દૂષિત પાણી પીવાની પાઇપલાઇનમાં મિક્સ થશે તો જે તે વિસ્તારોમાં પીવાનું પાણી જતું હશે તે વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળશે તેમ કહીએ તો નવાઈ નહીં। ત્યારે હાલ તો પ્રાંતિજ પાલિકામાં અનેકવાર રજૂઆતો છતાંય પાલિકામાંથી કોઈ ડોક્યુ કરવા પણ ન આવતા હાલ તો વેપારીઓ સહિત રોજિંદી અવર જવર કરતા નગરજનોમાં રોજ જોવા મળી રહ્યું છે। રાવલ જેડ એસ ટીવી પ્રાંતિજ।